ઋતુઓમાં શ્રેષ્ઠ ઋતુ તરીકે શિયાળાની ઋતુને શ્રેષ્ઠ માનવામાં આવે છે, કેમ કે શિયાળાની ઋતુમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે અને સાથે સાથે વિવિધ પાકો ખાઈને શરીરને તંદુરસ્ત રાખવાના પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે કચેરીયું શરીર માટે શક્તિવર્ધક પાક ગણાય છે. આદુ પાક, સાલમ પાકની જેમ કચેરીયા પાકનું પણ શિયાળામાં અનેરું મહત્વ જોવા મળતું હોય છે. શિયાળામાં કચેરીયું ખાવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. ત્યારે જલારામ કચેરીયું છેલ્લા 20 વર્ષથી દેશી ગોળ, કાઠિયાવાડી તલ, ડ્રાયફ્રૂટ, ગંઠોડા, સૂંઠ સહિતના ગરમ મસાલાથી બનાવવામાં આવતું હોય છે અને ગુજરાત સહિત બહારના રાજ્યોમાં પણ આ કચેરીયું જતું હોવાનું જલારામ કચેરીયાના રાજુભાઈ ઠક્કરે જણાવ્યું હતું. કચેરીયું શરીર માટે એક તો શક્તિવર્ધક પાક છે, જેમ આપણે આદુ પાક, સાલમ પાક ખાઈએ છીએ એમાં કચેરીયા પાક છે અને એ શક્તિવર્ધક છે અને શિયાળામાં ખાવું બહુ જરૂરી છે. કચેરીયામાં અમે શુદ્ધ કાઠિયાવાડી તલી વત્તા કોલ્હાપુર દેશી ગોળ, સૂંઠ, ગંઠોડા, મરી, આવો ગરમ મસાલો, પછી ડ્રાયફ્રૂટ છે, ખસખસ છે, આ બધું અમે અંદર ડાલી નાખીને એક શુદ્ધ મસાલેદાર કચેરી બનાવીએ છીએ. છેલ્લા લગભગ 20 વર્ષથી અમે આ જલારામ ગૃહ ઉદ્યોગ નામનું કચેરી બનાવીએ છીએ અને આમાં અમે કોઈ પણ જાતનો ભેળસેળ કે ઉપયોગ કરતા નથી અને અમે દર વર્ષે શિયાળાની અંદર તલનું તેલ, ખજૂર પાક, રેવડી, તલની ચીકી, શીંગની ચીકી આ બધું બનાવીએ છીએ અને પાટણમાં આ વેચાણ કરીએ છીએ.